અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશાસન આવનાર દિવસોમાં દારૂનો ભાવ વધારશે, દારૂમાં લેવાતી એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થશે, તેથી દમણ અને દીવમાં દારૂ મોંઘુ મળશે. આવનાર સમયમાં દમણ દીવમાં દારૂનો ભાવમાં ઉછાળો જોવા મળશે. દમણ એક્સાઇઝ વિભાગની ચાલુ નાણાકીય વર્ષ 2017-18 વાર્ષિક આવક 80-90 કરોડ રૂપિયાની ઘટ, 2017-2018 ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 7 મહિનામાં જ 44 કરોડ રૂપિયાની એક્સાઇઝની આવકમાં ઘટાડો નોંધાયો છે. દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા દારૂનું ઉત્પાદનમાં જે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવી રહી છે તેમાં આ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 80-90 કરોડ રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે. પ્રથમ 7 મહિનાના આંકડા પ્રમાણે 44 કરોડની ઘટ હાલ એક્સાઇઝ વિભાગના ચોપડે નોંધાઈ ચૂક્યું છે. દમણ એક્સાઇઝ વિભાગ જે આજથી 5 વર્ષ પહેલા વાર્ષિક 400 કરોડ રૂપિયાની આવક આપતું હતું તે આજે ઘટીને 2015-16 300 કરોડ, 2016-17 300 કરોડ, જ્યારે આ ચાલુ નાણાકીય વર્ષ 2017-18 200 કરોડની આજુબાજુ આવવાની સંભાવના છે. 400 કરોડથી ઘટીને 200 કરોડ રૂપિયા ઉપર આવી ગયેલું એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની આવકને જોતા 50% ઘટાડો છેલ્લા 5 વર્ષ દરમિયાન થયો હોવાની માહિતી મળી રહી છે. વાર્ષિક 200 કરોડ રૂપિયાનો ઘટાડો એ કોઈ નાની રકમ નથી. દારૂના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો હોવાની આ સ્પષ્ટ આંકડા દ્વારા માહિતી મળી રહી છે. દમણ એક્સાઇઝ વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી અનુસાર ગત 2015-16 એક્સાઇઝ ડ્યુટી દ્વારા જે એક્સાઇઝ વિભાગની આવક હતી તે 294 કરોડ રૂપિયા દમણની, દીવની 8 કરોડ મળીને 303 કરોડ રૂપિયા એ દમણ દીવ એક્સાઇઝ વિભાગની વાર્ષિક આવક હતી, જે 2016-17 દમણની 296, દીવની 9 કરોડ મળી વાર્ષિક દમણ દીવની 305 કરોડ રૂપિયાની આવક દમણ એક્સાઇઝ વિભાગની હતી. હવે એક્સાઇઝ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચાલુ નાણાકીય વર્ષ 2017-18 7 મહિના દરમિયાન, એટલે કે એપ્રિલ 2017થી લઈને ઓક્ટોબર 2017 સુધી 7 મહિનામાં દમણની 135 કરોડ, દીવની 4 કરોડ મળી 139 કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ગત વર્ષ કરતા 44 કરોડ રૂપિયા ઓછા છે. જો આ જ પ્રમાણે હિસાબ લગાડવામાં આવે તો 2015-16 અને 16-17 જે એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ 300 કરોડ રૂપિયાનો આવક આપતું હતું તે હવે ઘટીને 210 કે 215 કરોડ સુધી સીમિત થવાની સંભાવના છે. એક્સાઇઝ વિભાગ દ્વારા દમણની 8 જેટલી ડિસ્ટિલરી જે દારૂનું ઉત્પાદન કરે છે તેની પાસેથી એક્સાઇઝ ડ્યુટી જે કર ઉઘરાવવામાં આવે છે તે હિસાબ અનુસાર આ એક્સાઇઝ વિભાગની આવક છે. 80-90 કરોડ રૂપિયા એક્સાઇઝ વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન એક્સાઇઝ ડ્યુટીમાં જે ઘટાડો થયો છે તે સ્પષ્ટ બતાવી આપે છે કે આ ચાલુ વર્ષ દરમિયાન દમણની 8 જેટલી ડિસ્ટિલરીઓ દ્વારા દારૂના ઉત્પાદનમાં મોટા પ્રમાણે કમી થઈ છે. દારૂનું ઉત્પાદન ઓછું થવાથી દમણની એક્સાઇઝ વિભાગને 80-90 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે. હવે આ 80-90 કરોડ રૂપિયા જે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ઓછા થયા છે તેની ભરપાઈ કેવી રીતે કરશે પ્રશાસન તે હવે જોવું રહ્યું. એક્સાઇઝ વિભાગે જે આવકના આંકડા આપ્યા છે તેના ઉપર જો નજર નાખીએ તો 2016-17 ગત મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના દરમિયાન 10-20% સુધીનો વધારો એક્સાઇઝની આવકમાં જોવા મળ્યો હતો, જ્યારે ચાલુ 2017-18 નાણાકીય વર્ષમાં જે 10-20% વધારો નોંધાયો હતો
તે આ વર્ષ દરમિયાન 25-30% જેટલો ઘટાડો નોંધાવવામાં આવ્યો છે. એક બાજુ 20% વધારો નોંધાયો, જ્યારે બીજે બાજુ 30% ઘટાડો નોંધાયો. આ પણ એક રસપ્રદ આંકડો છે. May 31, 2016 ના રોજે તત્કાલીન પ્રશાસક દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઇન એક્સેસ ઓફ ધ પાવર સેક્શન 12, 13, 15 and 22 ઓફ ગોવા દમણ એન્ડ દીવ એક્સેસ ડ્યુટી એક્ટ 1964 અનુસાર તે સમયે પ્રશાસકે ફોરેન મેડ, ઇન્ડિયન મેડ અને કન્ટ્રી મેડ જે દારૂ હતી તેની એક્સેસ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો હતો. એક્સેસ ડ્યુટી એ વિદેશી બનાવટ, દેશી બનાવટ અને ફેની એમ 3 બનાવટ અનુસાર એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે, જેમાં ઇન્ડિયન મેડ દેશી બનાવટ અનુસાર ફેક્ટરીમાંથી જે દારૂનું ઉત્પાદન થાય છે તેના 750 ml જો 70 રૂપિયાનો ભાવ હોય તો 45 રૂપિયા લિટર એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે. તેવી જ રીતે 70-150 રૂપિયા જો ભાવ હોય 750 ml દારૂનો તો 56 રૂપિયા લેવામાં આવે છે. 150-250 રૂપિયા જો ભાવ હોય તો લિટરે 64 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી થાય છે. એવી જ રીતે 250-500 રૂપિયા જો દારૂની કિંમત હોય તો તેના પર 83 રૂપિયા લિટરે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે. 500-1000 રૂપિયા જો હોય તો એના પર 113 રૂપિયા અને જો 1000 થી ઉપર હોય તો તેના ઉપર 225 રૂપિયા લિટરે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે. આ વાત હતી ઇન્ડિયન મેડ દેશી બનાવટની. જો ફોરેન મેડ હોય, વિદેશી બનાવટની દારૂ હોય તો તેની 1000 રૂપિયા ઉપરની જો દારૂની કિંમત હોય તો તેના ઉપર 300 રૂપિયા લિટરે એક્સાઇઝ ડ્યુટી લેવામાં આવે છે. આ 31 મે 2016 દિવસે એક્સાઇઝ ડ્યુટી વધારતો આ નોટિફિકેશન છે, જે હવે સંભવિત 80-90 કરોડ રૂપિયા થયેલા ઘટાડાને જો ધ્યાનમાં લેવામાં આવે તો પ્રશાસન આવનાર દિવસોમાં દારૂનો ભાવ વધારશે, દારૂમાં લેવાતી એક્સાઇઝ ડ્યુટીમાં વધારો થશે, તેથી દમણ અને દીવમાં દારૂ મોંઘું મળશે. આવના સમયમાં દમણ દીવમાં દારૂનો ભાવમાં ઉછાળો જોવા મળશે. એક સમયે દમણ દીવ એક્સાઇઝ વિભાગની વાર્ષિક 400 કરોડની આવક હતી, જે હવે ઘટીને ફક્ત 200 કરોડ રૂપિયા થવા જઈ રહી છે. આ વિભાગ પાસે પૂરતો સ્ટાફ નથી, બેસવાની કોઈ સુવિધા નથી, કચેરી નથી, ક્લેરિકલ જોબ કરતા કર્મચારીઓને બેસવાની કોઈ સગવડ નથી, ગોડાઉન નથી, વાહન નથી. આ તમામ અસુવિધાઓ હાલમાં એક્સાઇઝ વિભાગમાં જોવાઈ રહી છે. જો કે દમણ પ્રશાસને 56 જેટલા 56 નવા ગાર્ડ, 9 એક્સાઇઝ ઇન્સ્પેક્ટરની ભરતી કરવાની પ્રક્રિયા આરંભ કરવામાં આવી છે અને નવા ભરતી બોર્ડ અનુસાર તેઓની ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. અરજદારોની અરજી આવી ગઈ છે, પરંતુ રિક્રુટમેન્ટ પ્રોસેસ હજી બાકી છે, જે આવનાર 2-3 મહિનામાં એક્સાઇઝ વિભાગમાં 56 એક્સાઇઝ ગાર્ડ અને 9 જેટલા એક્સાઇઝ ઇન્સ્પેક્ટરની ભરતી થશે. જ્યારે જૂના જે 9 એક્સાઇઝ ગાર્ડ છે તેઓનું પ્રમોશન કરીને તેઓને સબ ઇન્સ્પેક્ટર એક્સાઇઝ તરીકે ભરતી આપવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. જો આ તમામ ભરતી આવનાર 2-3 મહિનામાં થઈ જશે ત્યારે એક્સાઇઝ વિભાગ પાસે પૂરતો સ્ટાફ રહેશે, પરંતુ હાલ તો
સ્ટાફની ઘટ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. મળતી માહિતી અનુસાર હાલમાં દમણમાં 8 જેટલી ડિસ્ટિલરીઓ છે, જેમાં ફક્ત એક ઇન્સ્પેક્ટર, 8 ડિસ્ટિલરી વચ્ચે ફક્ત એક એક્સાઇઝ ઇન્સ્પેક્ટર કાર્યરત છે અને રોટેશન પ્રમાણે દરેક એક ડિસ્ટિલરી વચ્ચે 2 એક્સાઇઝ ગાર્ડ મૂકવામાં આવ્યા છે. જો કે હાલમાં સ્ટાફની ઘટ હોવાથી આ સમસ્યા છે, પરંતુ જ્યારે સ્ટાફનો વધારો થશે ત્યારે એક્સાઇઝ ડ્યુટીની આવકમાં પણ વધારો થશે તેવું હાલમાં તો જણાઈ રહ્યું છે. હાલમાં એક્સાઇઝ વિભાગ એ ડોલર ખાતે આવેલી દમણ કલેક્ટર કચેરીની પાછળ જે ગોડાઉન છે તેવામાં કાર્યરત છે, તેથી આ એક્સાઇઝ વિભાગને એક નવું વ્યવસ્થિત અને સુવિધાયુક્ત કચેરી મળે, જ્યાં તેઓને ડિટેન કરેલી ગાડીઓ અને જપ્ત કરેલા દારૂ મૂકવાની જગ્યા મળી શકે, એક્સાઇઝ ઇન્સ્પેક્ટરની બેસવાની અને ગાર્ડની બેસવાની સગવડ હોય, એક્સાઇઝના ક્લેરિકલ જોબ કરતા કર્મચારીઓને પણ બેસવાની સગવડ મળે તેવી ઉત્તમ સુવિધાયુક્ત કચેરી મળે તેવી અપેક્ષા હાલ તો એક્સાઇઝ વિભાગના કર્મચારીઓ અને ઇન્સ્પેક્ટર સેવી રહ્યા છે. એક્સાઇઝ વિભાગ પાસે વાહનની પણ કોઈ સુવિધા નથી. 2 સ્કોર્પિયો એલોટમેન્ટ કરવામાં આવી છે, જેમાં 1 સ્કોર્પિયો ગાડી એ ડેપ્યુટી કમિશનર પાસે રહે છે, જે ડેપ્યુટી કલેક્ટર છે, અને બીજી 1 સ્કોર્પિયો જે એક દાનિક અધિકારીને આપવામાં આવી છે, જ્યારે ફક્ત 1 જીપ્સી તે એક્સાઇઝ વિભાગને ફાળવવામાં આવી છે. આ 1 જીપ્સીના સહારે એક્સાઇઝ ઇન્સ્પેક્ટર આખા દમણની ભ્રમણ કરે છે, તેથી જો ઇમરજન્સીમાં કોઈ રેડ પાડવું હોય યા તો એક્સાઇઝ વિભાગે કોઈ કાર્યવાહી કરવી હોય તો વાહનની સુવિધા નથી, તેથી વાહનની પણ સુવિધા આપવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. એક્સાઇઝ ઇન્સ્પેક્ટર પાસે હથિયાર પણ હોવા જોઈએ. 3-4 જેટલા પિસ્તોલ જરૂર એક્સાઇઝ ઇન્સ્પેક્ટરને ફાળવવામાં આવ્યા છે, પરંતુ હાલ તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે જપ્ત છે. રાત્રિ દરમિયાન જો પેટ્રોલિંગ કરવું હોય તો એક્સાઇઝ ઇન્સ્પેક્ટરને પિસ્તોલની પણ જરૂરત છે, તેથી તેઓને પિસ્તોલ પણ આપવામાં આવે. એક્સાઇઝ વિભાગ જે દારૂ પકડે છે તે દારૂની ચકાસણી કરવા માટે સ્થાનિક સ્તર પર એક સરકારી લેબોરેટરીની પણ ફાળવણી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે. સરકારી લેબોરેટરી હોય તો દારૂની ચકાસણી થઈ શકે છે, દારૂ ડુપ્લિકેટ તે પણ સ્થાનિક સ્તર પર જ લેબોરેટરીમાં ચકાસણી બાદ ખબર પડશે, તેથી એક સરકારી લેબોરેટરીની પણ સુવિધા આપવામાં આવે. હજી સુધી દમણ પોલીસને એવો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી જેના કારણે તેઓ 2 નંબરમાં અથવા તો ગેરકાયદેસર હેરાફેરી થઈ રહેલી દારૂની ઉપર અંકુશ લગાડી શકે. દમણમાં દારૂનું ઉત્પાદન થાય છે અને દમણની ઓળખાણ પણ દારૂની સાથે થતી હોય છે, તેથી જ્યારે દારૂનું ઉત્પાદન થાય અને એક્સાઇઝ ડ્યુટીના મારફતે એક્સાઇઝ વિભાગ આવક કમાતું હોય ત્યારે કડક હાથે જે કાયદાનું પાલન થઈ રહ્યું છે તેમાં થોડા અંશે જો છૂટછાટ આપવામાં આવે તો આવનાર દિવસોમાં એક્સાઇઝ વિભાગની આવક વધી શકે તેમ છે. જો કે સરકાર ઈચ્છે તો નવા લાયસન્સ પણ ઇસ્યુ કરી શકે છે, પણ હાલ તો એ સરકાર દ્વારા વિચારવામાં આવ્યું નથી. પરંતુ આવનાર સમયમાં એક્સાઇઝ ડ્યુટીમાં જરૂરથી વધારો થવામાં આવી રહ્યો છે તેવી માહિતી મળી રહી છે. એક્સાઇઝ ડ્યુટીને રિવાઇઝ કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, તેથી 2-3 મહિનામાં એક્સાઇઝ ડ્યુટીમાં જો વધારો થશે તો દમણ દીવમાં દારૂ મોંઘું મળશે. અમારા સમાચારો તમને પસંદ આવ્યા હોય અને સંતોષકારક જણાય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.